भगवान ने अनेक विध लीलाओ छे अयोध्या छपैया नी अंदर। त्यार पछी भक्ति माता ने हरि गीता नो उपदेश आप्यो छे, ई पण विस्तार थी 5 अध्याय नी कथा छे। भक्ति माता ए देह नो त्याग कर्यो छे संवत 1848 ना कार्तिक सुधी 10मी नी तिथि शनिवारे सवार मा पंच भौतिक देह नो त्याग कर्यो। माता धाम मा गया छे एटले बधा विलाप करवा लाग्या छे। राम प्रताप भाई इच्छा राम भाई थी दृष्कु मुकाई गयु छे। माता वगर नु घर सुनू लागवा लाग्यु छे। कोई तणी कदी विश्वानी माय ધામમાં ગયા એટલે સુનું સુનું લાગવા લાગ્યું છે। અને પછી ધર્મપિતાએ બધા ત્રણેય ભાઈઓને ભેગા મળીને કીધું છે અમારે પણ ધામમાં જવાની ઈચ્છા છે, ભાગવતની કથા સંભળાવી છે। અને સંવત 1848 ના જેઠવદી 4ને શુક્રવારને દિવસે ધર્મપિતા પણ ધામમાં ગયા છે। અને પછી માતા અને પિતા વગરનું ઘર સુનું લાગવા લાગ્યું છે। બધો જ ઘરનો કારોબાર રામ પ્રતાપભાઈને માથે આવ્યો છે। અને પછી ભગવાન માતા જેવો ભાવ ભાભીમાં રાખે છે। સુવાસિની ભાભીને પણ ઘનશ્યામમાં અસાધારણ હેત હતું। ભક્તિ માતાએ શરીર છોડતા પહેલા ભલામણ કરી હતી કે હે સુવાસિની, હું જાઉં પછી તારે માં બનીને રહેવાનું છે, ઘનશ્યામનું ધ્યાન રાખવાનું છે, નાના ઈચ્છા રામનું પણ તારે ધ્યાન રાખવાનું છે। સુવાસિની ભાભીએ માતાનું વેણ બરાબર પાડ્યું છે। પતિ અને પુત્ર કરતા પણ અદકેરા હેતથી ઘનશ્યામ પ્રભુને સાચવતા અષાઢ સુદ 9મીની રાત્રિનો સમય છે। ઘનશ્યામ પ્રભુ મોડા મંદિરેથી આવ્યા છે। ભાભી રાહ જુએ છે જમાડવા માટે અને જમવા બેઠા ત્યારે એમ કીધું ઘનશ્યામે મર્મમાં બોલ્યા છે કે હે ભાભી, આજ હું તમારા હાથનું છેલ્લું અન્ન જમું છું। પણ ભાભી મર્મ સમજી શક્યા નથી। ભાભીએ હાસ્ય વિનોદમાં કીધું, હે ઘનશ્યામ ભૈયા, હજુ તો તમારી સગાઈ પણ નથી થઈ, જ્યારે તમારા લગ્ન થાય ત્યાર પછી તમે અમારા હાથનું ન જમશો, છેલ્લું કેમ કહો છો? ઘનશ્યામની વાત સાંભળીને દૃષ્કુ તો મુકાઈ ગયું છે પણ મર્મ સમજી શક્યા નથી। ખરેખર મર્મ ન સમજી શક્યા, જ્યારે મર્મ સમજાયો છે ને ત્યારે પિંજરામાંથી મુક્ત બનેલું પંખી નીલ ગગનમાં ઉડી જાય એમ ઘનશ્યામ ત્યારે તો ઘર છોડીને હિમાલય બાજુ નીકળી ગયા હતા। ભગવાન છપૈયા અયોધ્યાની અંદર હવે ભગવાન ઉદાસ રહેવા લાગ્યા છે। ઈચ્છા છે માતા પિતા ભાઈ ભોજાઈ બધાને મેં પરિપૂર્ણ કર્યા છે, મિત્રોને પણ ખૂબ સુખ આપ્યું છે, હવે અમારે અનેક જીવોના કલ્યાણ કરવા માટે વનની યાત્રાએ જવું છે। ત્યારે ભગવાનને વનમાં જવાની ઈચ્છા થઈ છે। સંવત 1849 અષાઢ સુધી 10મનો દિવસ છે, 29મી જૂન ઈસવીસન 1792 વહેલું પ્રભાત થયું છે। આખું અયોધ્યા ગાઢ નિંદ્રામાં લીન હતું, માત્ર ને માત્ર 2 આંખોમાં જ ઊંઘ નહોતી, એ આંખો હતી ઘનશ્યામ પ્રભુની। બ્રાહ્મ્ય મુહૂર્તમાં ઘનશ્યામે નિત્યના પરિવેશ બદલી સુખ સુવિધાઓ છોડી દીધી છે અને ત્યાગના પ્રતિક રૂપ તુંબડી ધારણ કરી શાસ્ત્રના સાર રૂપ લખેલો ગુટકો સાથે લીધો, ત્યાગના હેતુએ કરી મૂડી રૂપે એક સાથે માળા ધારણ કરી છે। અનેક મુમુક્ષુઓના કલ્યાણ કરવા માટે જગતને આધ્યાત્મિકતાનો રાહ ચીંધવા માટે તપ ત્યાગ તિતિક્ષા સંયમના આદર્શો પુનઃ સ્થાપવા માટે ભગવાને સારા એ પરિવારને સુતેલા પરિવારને મનોમન વંદન કર્યા છે, ઉમરાને અંતિમ વંદન કર્યા છે, વિઘ્ન વિનાયક દેવને વંદન કર્યા છે અને પરિવારમાં મનોમન ભાઈને વંદન કરીને કહ્યું છે કે હે મોટા ભાઈ, મને માફ કરજો,
હું અહીં બંધાયેલો રહીશ તો અનેક આત્માઓના કલ્યાણ કેમ કરીશ? ભાભીને પણ પ્રણામ કરીને કહ્યું કે હે ભાભી, તમે મને મા ભક્તિ કરતા પણ વધારે પ્રેમ આપ્યો છે, માટે માફ કરજો. મારો વિયોગ તમને જરૂર થશે, પણ અનેક આંસુઓ મારે લૂછવા છે, એટલે તમારે જરૂર આંસુ પાડવા પડશે. અષાઢ માસ ચાલી રહ્યો છે, ભગવાને અંતિમ વંદન સારાએ પરિવારને કરી અને ભગવાન પગલા માંડવા લાગ્યા છે. ધીમે ધીમે ભગવાન વનની યાત્રાએ ચાલતા થયા છે. અયોધ્યાની એક એક શેરીઓ વટાવવા લાગ્યા છે. અનેક મુમુક્ષુઓના કલ્યાણ કરવા માટે અને તપ ત્યાગ તિતિક્ષા સંયમનો આદર્શ પુનઃ સ્થાપવા માટે ઇતિહાસની આ અજોડ ઘટના હતી. સદા અને માટે ગૃહ ત્યાગ કર્યો, વિશ્વને વાલું કર્યું છે, ઘરને વંદના કરી પ્રિય પરિવારને છોડ્યો, પ્રિય મિત્રોને છોડ્યા, પ્રિય પરિવેશને છોડ્યો અને અયોધ્યા નગરીને પણ છોડી છે, પોતાની ઓળખાણને પણ છોડી છે. ઘનશ્યામ મટીને આજ નીલકંઠ બન્યા છે. ગૃહ ત્યાગ કરી અને સરયુ નદી તરફ ચાલતા થયા છે. 21 લાખ વર્ષ પહેલા રામ પ્રભુએ અયોધ્યાને છોડી હતી, પણ માત્ર 14 વર્ષ સુધી જ છોડી હતી, પાછા આવ્યા હતા. 14 વર્ષ પછી પાછા આવ્યા હતા, પણ આજે ઘનશ્યામ પાછા ક્યારેય અયોધ્યામાં આવવાના નથી એમ અયોધ્યાને વંદન કરીને ગયા છે. અયોધ્યા નગરીને અનાથ બનાવી દીધી છે. આકાશમાંથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વીજળીના કડાકા થાય છે, ઘનઘોર વરસાદ વરસે છે. અંધારી રાત્રિ છે અને ઈ ઘોર અંધારી રાત્રિમાં એક ભગવાન જાગ્યા છે, જેને વૈરાગ લાગ્યો છે. ઈ એક જાગી અને ચાલતા થયા છે, સરયુ નદી તરફ ચાલ્યા જાય છે. ઈ અંધારી રાત્રિમાં ઝરમર ઝરમર વરસાદ, વીજળીના કડાકા, અષાઢ મહિનાનું વાતાવરણ અને ઈ સરયુ નદીના પ્રવાહમાં ઘોડા પૂર આવેલું, ઈ બાજુ ભગવાન ચાલ્યા જાય છે. ઈ કેવું વાતાવરણ હતું એનું કવિઓએ વર્ણન કર્યું છે. ઘોરય અંધારી રે રાત લડીમાં પરોડિયાને ઘોર, ઘોરય અંધારી રે રાત લડીમાં પરોડિયાને ઘોર. હે નિસરા નિસરા રે વન વિચરણને કાજે ધર્મ કિસો, હે ઘોર પીઠ ઉપર બેસાડી અને ભગવાનને સર્વા ઘાટે બાર ગાવ દૂર મૂક્યા છે.
સરયુના નીરમાંથી કરુણ અવાજ જાણે આવતો હોય એવું લાગે છે. સરયુ નદી પણ રડતી હોય એવો અવાજ આવે છે. નિર્ભય અને નિશ્ચલ એવા નીલકંઠજી બાર ગાંવથી એક વડના વૃક્ષ નીચે ભગવાન વિરાજમાન થયા છે. તો આપણે નીલકંઠ પ્રભુને વડના વૃક્ષ નીચે બેસાડી દઈએ. થોડી વાર કથાને આપણે અહીંયા થોડી વાર વિરામ આપશું અને પછી આગળની વનવિચરણની કથા આપણે આગળ કરવામાં આવશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ વર્ણેન્દ્ર ભગવાનની જય. ભલા ભક્તજનો, ખૂબ સુંદર મજાના મહારાજના દિવ્ય લીલા ચરિત્રનું આપણે અહીંયા રસપાન કરી રહ્યા છીએ. ત્યારે વચ્ચે કંઈક બ્રેક આવે ને ત્યારે એમ થાય કે કથા હજી અવિરત એમને એમ ચાલુ રહે તો ખૂબ આનંદ આવે. પરંતુ આવડો મોટો ખૂબ સુંદર મજાનો આ લક્ષ્મીનારાયણ પાર્કમાં બિરાજતા દેવોનો દશાબ્દી મહોત્સવ આપણે માનતા હોઈએ ત્યારે એમાં અનેકવિધ અલગ અલગ કાર્યક્રમો હોય, અલગ અલગ વિભાગમાં ઘણા ભક્તોને આશીર્વાદ અપાવવાના હોય, ઘણાનું પૂજન લેવાનું હોય. તો આજે પણ સવારમાં સ્વચ્છતા અભિયાન, ગાયોને ઘાસચારો, મફત છાશ કેન્દ્ર વગેરે ઘણા બધા સામાજિક કાર્યોનું આજે અહીંયા આપણા આ દશાબ્દી મહોત્સવના માધ્યમે એ કાર્ય થયું છે, સેવાઓ થઈ છે. તો અત્યારે અહીંયા આપણી વચ્ચે આજના સત્રમાં પૂજ્ય બેન આપણી સભામાં પધાર્યા છે. માંજવાની સેવા પૂજ્ય ગુરુજી કરી રહ્યા છે. અહીંયા આવા સુંદર મજાના માંડવડાઓ અવારનવાર નાખી અને નાના બાલિકાઓથી માંડીને બાલિકાઓ હોય, કિશોરીઓ હોય, યુવતીઓ અને મહિલાઓમાં ખૂબ સુંદર મજાના સત્સંગના પિયુષનું પાન કરાવી અને એનું ખૂબ જતન કરી એમના હૃદય અને મનને માંજે છે. અનાદિમુક્ત જીવબાણી દિવ્ય પરંપરામાં સત્સંગના સેવા કાર્યનો આદર્શ નિભાવી રહેલા, વર્તનથી વાતો કરનારા, જીવનથી જીવન જ ઘડનારા મારા વાલા પૂજ્ય ગુરુજી એમના આપણે રૂડા રૂડા આશીર્વાદ લઈ લઈએ અને ત્યાર પછી આગળનો જે વિમોચનનો કાર્યક્રમ છે એના તરફ આપણે આગળ વધીશું. અત્યારે પૂજ્ય બેનના રૂડા રૂડા આશીર્વાદ. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, કથાના વક્તા શ્રી પૂજનીય વંદનીય સાંખ્યોગી બહેનો, લોજથી પધારેલા પૂજ્ય બહેનના કૃપાપાત્ર શિષ્યો અને અન્ય ધામથી પધારેલા સાંખ્યોગી બહેનો, યજમાનો, મહિલા મંડળના બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા બહેનો, મહારાજના બાળચરિત્રો દિવ્ય વનવિતરણની કથા શ્રીમદ સત્સંગી જીવનમાં ચાલે છે. કથા આપણને સાંભળવાની તો મજા આવે, પણ કથામાંથી લેવા જેવું પણ ઘણું ઘણું હોય છે. એટલે જો ઝીણવટભરી આપણે કથા સાંભળીએ તો જરૂર આપણા જીવનમાં પરિવર્તન આવે. તો ઘણા ઘણા યજમાનો પધાર્યા છે, જેને પોતાની સદલક્ષ્મી આવા ઉત્સવમાં વાપરી છે. એવા અહીંના આપણા દેશના અને વિદેશના પણ ઘણા ભક્તો બહેનો અને ભાઈઓ પધાર્યા છે. વાલા બહેનો, સ્વામિનારાયણ ભગવાને જે ઉત્સવ કર્યો, ઘણા ઘણા મહારાજે ઉત્સવો કર્યા અને ઉત્સવના માધ્યમથી હજારો જીવોનું કલ્યાણ કરવા માટે મહારાજે એક મહારાજે પહેલાં સદાવ્રતો બંધાવ્યા, ગામડે ગામડે સંતોને ફરવા મોકલ્યા, પછી ઉત્સવ સમયની પ્રથા પાડી મહારાજ કે કોઈ પણ અમારા ઉત્સવમાં આવે અને એ ઉત્સવનો માહોલ જોવે, એમાં કથા સાંભળે, ચરિત્રો સાંભળે, મહારાજના દર્શન કરે, એકાબીજા એકાબીજાના ભક્તોને મળે, એમાંથી ઘણી ખોટ ટળે.
એટલા માટે મહારાજે વચનામૃતમાં કીધું કે મેં ઉત્સવ સમય શા માટે કરીએ છીએ, કે એ ઉત્સવ સમયમાં જો કોઈ આવ્યો હોય એને અંતકાળે આવો ઉત્સવ સાંભળે, અથવા તો ભગવાનની મૂર્તિ સાંભળે, સંતો સાંભળે, એને યોગે ભગવાનની મૂર્તિ સાંભળે, તો તે જીવનું કલ્યાણ થાય. અને આ બોટાદ શહેરમાં પણ મહારાજે બહુ ઉત્સવો કરેલા છે. અહીંના ભગાદોશી શિવલાલ શેઠ, હમણાં આપણે 4-5 દિવસ પછી પૂનમ એટલે હોળી આવશે અને ઉતાસણીનો સમયો. આ બોટાદ શહેરમાં ભગાદોશીના યજમાન પદે મહારાજે બહુ ધામધૂમથી અહીંયા કરેલો અને ધામધૂમથી મહારાજને અહીંયા તેડાવેલા, એવું મહારાજના ચરણથી અંકિત એવું આ બોટાદ શહેર. મહારાજ ગામમાં ઉત્સવ કરવા પધાર્યા હશે ભગાદોશીના આમંત્રણથી, પણ ગઢપુરથી મહારાજ આવ્યા તો સૌ પ્રથમ આ જગ્યાને પાવન કરીને, કારણ કે રસ્તો જા તો સૌ પ્રથમ એ આ લક્ષ્મીનારાયણ પાર્કની જગ્યા પ્રસાદીની કરીને મહારાજ ગામમાં પધાર્યા હતા, એવું આ એક દિવ્ય સ્થાન છે જેમાં વાલાવાલા ઘનશ્યામ મહારાજ બિરાજે છે અને એનો આ દશાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. અને ઉત્સવના માધ્યમથી તો લાખોનું કલ્યાણ થયું. ઉત્સવ હોય એટલે હવ આવે. સ્વામિનારાયણ ભગવાને શાકોત્સવ કર્યા, જન્માષ્ટમી ઉત્સવ કર્યા, એકાદશી આદિ ઉત્સવો કર્યા. આપણે અત્યારે મંદિરોમાં દર વર્ષે મોટે પાયે પાટોત્સવો ઉજવાતા હોય તો ઘણાય આવે, એ ભગવાનનો મહિમા ન હોય તો મનમાં થાય કે સ્વામિનારાયણના લાડવા બહુ સારા, સ્વામિનારાયણના મંદિરો બહુ સારા, ઈ બાને આવે ને તોય મહારાજ એનું કલ્યાણ કરે. અરે મહારાજે વડતાલમાં બહુ મોટો ઉત્સવ કર્યો, દેશ દેશના ભક્તો સંઘ લઈને આવ્યા, સુરતનો સંઘ ગાતા વાતા બધા નર્મદા આવ્યા એટલે ત્યારે વાણમાં બેઠા, પુલ નહોતો એ વખતે, તે ધૂન કીર્તન કરે એટલે વાણ હાંકવા વાળો ખારવો કે આહા હા, એટલો બધો તમારે ઉત્સાહ. આવો તો ઉત્સાહ અમારા લગ્નમાંય ન હોય, ક્યાં જાઓ છો બધા, કે અમારે વડતાલ જઈએ છીએ, અમારા સ્વામિનારાયણ ભગવાનનો મંદિર છે ત્યાં મોટો ઉત્સવ છે. એને એમ થયું કે કેવો ઉત્સવ હશે, તો કે હું આવું, અરે હાલ હાલો ભાતું પોતું ખાવા જોઈશે એમ આપશું, ખર્ચી જોશે તો આપશું. એ વાણ નર્મદાને કાંઠે મૂકી અને ખારવો સંઘ સાથે ગુણ આવ્યો તે વડતાલ આવ્યો. હવે આને કાંઈ ભગવાનની ખબર નહીં, પણ બધાને હારે જોવો એને મનમાં થાય કે આ હા કેવડું મંદિર, કેવા ભગવાન, એમ બધે જોયા કરે. અરે એને પંગતિયું પડે, લાડવા જમે, પછી આટા મારતા મારતા સંતોની ધર્મશાળા બધું જોયા કરે. એટલે સંતોને જમવાના પતર તુંબડા હોય, પાણી પીવાના લોટા હોય ને લાકડાના, તે આમ ટીંગાતા હશે. તે મનમાં થયું કે કેવું સરસ તુંબડું છે, તે કે મને આ આપે, તો કે હા આપે. તો સંતોને વાત કરી, એક જૂનું તુંબડું હોય તો આને આપો, પેલું પાણી પીવાનું હોય ને, ત્યાંને તુંબડું આપ્યું. થોડાક દિવસ સંઘ ત્યાં રોકાણો, વળી પાછો ખારવો સંઘ સાથે પાછો આવ્યો. નર્મદામાં પોતાનું વાણ જેમ હાંકતો હતો એમ હાંકવા માંડ્યો. પોતાને રહેવાનું ઝૂંપડું હતું એને નેવે એ તુંબડું ટીંગાડ્યું, અને કોઈને વાત કરે તો કહે કે સ્વામિનારાયણનો મોટો સંઘ આવ્યો હતો, એનું વડતાલમાં મોટું મંદિર, હું ન્યાય ગયો હતો, મને આ નેથી એને સાધુએ તુંબડું આપ્યું, આટલો જ એને ગુણ. પછી તો વર્ષો વયા ગયા, આ ખારવો એકદમ વૃદ્ધ થયો, મરવાનું ટાણું, અંતકાળે એની ઝૂંપડીમાં સૂતો છે. સૂતા સૂતા મહારાજ કીધું, અંતકાળે ભગવાનની જો મૂર્તિ સાંભળી જાય તો ગમે એવો જીવ હોય તો એનું કલ્યાણ થઈ જાય. અંતકાળે જેવી મતી એવી ગતિ. એ મરતી વખતે બરોબર નેવે તુંબડું ત્યાં સૂતા સૂતા દેખાય, ત્યારે એને અંતકાળે એ સાંભળ્યું કે હું વડતાલ ગયો તો સ્વામિનારાયણનું મોટું મંદિર, ન્યાથી આ તુંબડું, આ લટકે એ તુંબડું મને ત્યાંથી મળ્યું. એ મનમાં મનમાં એ ચિતવન થયું એટલે તરત તુંબડાને યોગે વડતાલ સાંભળ્યું, વડતાલને યોગે મંદિર સાંભળ્યું, મંદિરને યોગે ભગવાનની મૂર્તિ સાંભળી, અને અંતકાળ આવ્યો બરોબર છેલ્લી અણીએ ભગવાનની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજને એને દર્શન કરેલા વડતાલ. ત્યાં તો આગળ મહારાજની મૂર્તિ ખડી થઈ અને મહારાજ દેખાણા, ત્યારે મરતી વખતે એ ખારવો કે આ લબક જબક જબક વસ્ત્ર થાય છે તે તમે કોણ છો, ત્યારે મહારાજ કે હું સ્વામિનારાયણ ભગવાન, જેના તમે વડતાલ દર્શન કર્યા હતા અને જેથી મારા સાધુએ તુંબડું આપ્યું, તમે સ્વામિનારાયણ ભગવાન, તને તેડવા આવ્યા છીએ, અંતરો આવરદા પૂરી થઈ.
અરે પણ હાથ જોડ્યા કે મેં તમારું કોઈ દી ભજન નથી કર્યું, મેં માળા નથી કરી. તો કે એ આ મંદિરને યોગે, તુમડાને યોગે અમારી મૂર્તિ સંભારી, અમારું બિરુદ છે કે અંતકાળે અમને સંભારે એને તેડવા જાઉં. આમ જ્યાં કીધું ત્યાં તો એ ખારવો બોલવા મળ્યો, ઘરના બધા ક્યાંય ગયા, એ દોડો દોડો જલ્દી, હું સ્વામિનારાયણ ભગવાનના ધામમાં જાઉં છું, મને ભગવાન તેડવા આવ્યા છે. ત્યાં તો તરત જ પંચભૌતિક દેહ પડ્યો રહ્યો, દિવ્ય દેહી ખારવાને સ્વામિનારાયણ ભગવાન ધામમાં લઈ ગયા. આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મહારાજ કે પૃથ્વી પર આવ્યા નહોતા ને આવશું ક્યાંથી રે, સહુ જાણી લે જો મન માથી રે, આ વારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર રે. તો આવા સર્વોપરી ભગવાન આપણને મળ્યા છે અને ઉત્સવના માધ્યમથી હજારો જીવો ભગવાનમાં જોડાય છે. એકદમ આપણે કહીએ કે તમે પૂજા કરવા માંડો, માળા કરવા માંડો, તો જેના હૃદયમાં ભગવાનનો મહિમા ન હોય ને રૂચે નહીં, પણ આવા ઉત્સવ સમયના જ્યારે માહોલ જોવે ત્યારે જરૂર જીવના હૃદયમાં એવું થાય કે આહા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. અને એમાંય બહેનોના માધ્યમથી બહેનોના મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાને તો કેવું સરસ પ્રથા પાડી છે કે બહેનોના મંદિરો જુદા, બહેનોને કંઠી બાંધનારા જુદા, બહેનોના ગુરુ જુદા, બહેનોને ઉપદેશ દેનારા બહેનો જુદા. આવી સુંદર પ્રણાલિકા એક આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ છે એવો આ આપણો દિવ્ય સત્સંગ છે. અને મહારાજ અખંડ સત્સંગમાં વિચરે છે. આ તો મહારાજ પૃથ્વી પર 1837માં પધાર્યા અને 1886માં મહારાજે જીવન લીલા સંકેલી, પણ સત્સંગમાં દિવ્ય રૂપે મહારાજ કે સંતમાં હું રહ્યો છું, શાસ્ત્રમાં હું રહ્યો છો, મંદિરની મૂર્તિઓમાં હું રહ્યો છું, સદા વસુ સતસંગ માને કાંઈ નથી ગયો દૂર દેશ રે. તો આ સત્સંગમાં દિવ્ય રૂપે અખંડ મહારાજ બિરાજે છે. આવો મહારાજમાં પ્રત્યક્ષ ભાવ રાખો. અને આપણા આદિ ગુરુ જીવબા જેની હમણે માયાબેન વાત કરશે, જેના શાસ્ત્રનું આપણે આજે વિમોચન લેવાનું છે, તો એમાંથી પણ એવા એવા સ્ત્રી ભક્તો થઈ ગયા હજારો, જેમ 500 પરમહંસ હતા એમ જીવબાને પણ ઘણા શિષ્યો હતા, તેદી પણ ઘણા ત્યાગી બહેનો હતા, ઘણા અખંડ એકાંતિક સ્ત્રી ભક્તો હતા કે ઋષિ મુનિઓના જીવનને પણ જેનું જીવન ચડી જાય એ એવા સ્ત્રી ભક્તો તેદી પણ હતા અને અત્યારે પણ છે. એ આવો આ સ્વામિનારાયણ સંપ્રદાય છે, તે સંપ્રદાય આપણા ભાગમાં પરંપરામાં આપણને મળ્યો છે, માટે આપણે કંઠી ન બંધાવી હોય તો કંઠી બંધાવી સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકારવો, અને જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. એ મહારાજે તો ભાજી મૂળાને ભાવે કલ્યાણ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કર્યું છે. કેટલાય જન્મના પુન હોય એને દિવ્ય આ સત્સંગ અને ભગવાન સ્વામિનારાયણનો યોગ મળે છે. તો વાલાબેનો ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણે ભગવાન સ્વામિનારાયણના યોગમાં છીએ અને વિના સાધને સિદ્ધ દશા પમાડી હજારો વર્ષો સુધી સાધના કરે એને સિદ્ધિ પ્રાપ્ત થાય, સિદ્ધ દશા આવે. જ્યારે ભગવાન સ્વામિનારાયણે તો શિક્ષાપત્રી પાળે અને સિદ્ધ દશા આવે, કહેતા અંતકાળે મહારાજ તેડવા આવે, એ એવો આ સરસ મજાનો સંપ્રદાય એવા ભગવાન સ્વામિનારાયણના આપણે આશ્રિત છીએ, માટે ખૂબ મહિમા જાણી અને મહારાજનું ભજન કરવું. વાલા બહેનો, ભગવાનના ગુણ સાંભળતા કાનને તૃપ્તિ ન થાય, ભગવાનની કથા સાંભળવા માટે તો પૃથુરાજા 1000 કાન માંગ્યા કે બે કાને કથા સાંભળવાની તૃપ્તિ નથી થતી, અને આપણે બે સા તો ઘણા ને પીડ્યા રે, એટલી બધી કથા સાંભળો એટલે બે સે તો નવરા રે. અને પૃથુરાજાએ કીધું કે મહારાજ બે કાને તૃપ્તિ નથી થતી તો 1000 કાન આપો. બોલો કેટલા કાન માંગ્યા? 1000 નહીં, કેટલા માંગ્યા હતા? 10000. એટલે કાંઈ એક કાન પાસે એક બીજો ચોંટાડીને એમ લઈનું નહીં હો, આ 5000 કાનની જેટલી સાંભળવાની શક્તિ હોય એટલી આ બાજુ ને 5000 કાનની આ બાજુ, એવા કાન આવ્યા તોય તૃપ્તિ નહોતી થતી, એવા ભગવાનના ગુણ છે. માટે
ભગવાનની કથા વાર્તા સાંભળવાનું તો ગુણાતીતાન સ્વામી કે જીવનમાં અડધો અડધ કથા વાર્તાનો મારો રાખવો ને એને જ હમું નમુને હરખું રહેશે. માટે ખૂબ કથા વાર્તા સાંભળવી. હવે તો એ ટીવી દ્વારા, ટેપ દ્વારા, મોબાઈલ દ્વારા 24 કલાક કથા સાંભળવી હોય તો સંભળાય એવો આ યુગ છે. માટે ખૂબ ખૂબ અરે કથા સાંભળવી બરોબર. ઘણા બહેનો નવા સત્સંગી થયા કે આપણને જોયા પણ ન હોય. હમણે અમારે અમદાવાદમાં સત્સંગ પર્વ દર વર્ષે કરીએ છીએ હતું, તે લંડનથી એક બહેન આવ્યા. એ કે સાઈ, અને હું તમને મળવા આવી છું, તમે મને ઓળખતા નથી પણ યુટ્યુબમાં તમે જે ઉત્સવ સમયાને કથા વાર્તા કરો છો એ કાયમ સાંભળું છું. તે મને એમ થયું કે મારે અમદાવાદ બહેનોને મળવા જવું છે. એના માધ્યમથી કે મારા આડોશી પાડોશી હાવ કુસંગી હતા એ સત્સંગી થયા. અમને કીધું છે કે અમારી હાટું કંઠ્યું લેતા આવજો. એટલે યુટ્યુબના માધ્યમથી ઘણાય બહેનો કથા સાંભળી અને સત્સંગી બને છે. અને આ બોટાદવાળાને તો પ્રત્યક્ષ કથા સાંભળવા મળી છે સાંખ્યોગી બહેનોની સામે બેસી. એટલે ટૂંકમાં ખૂબ આપણે ભાગ્યશાળી છીએ. અને આવો મહિમા જાણી અને મહારાજનું ભજન કરવું. હજી ઘણા ઘણા આપણે પ્રોગ્રામો લેવાના છે, પણ જે યજમાનો અહીંયા બેઠા છે તે મહારાજે ખૂબ એને સુખિયા કર્યા છે અને સત્સંગમાં લક્ષ્મી વાપરે છે. તો દરેકને ભગવાન સ્વામિનારાયણને સંભારી અને ખૂબ રૂડા આશીર્વાદ છે. સર્વનું મહારાજ સર્વ પ્રકારે મંગળ કરે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે વાલા બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તાળીઓના ગડગડાટ સાથે આ રૂડા આશીર્વાદને આપણે વધાવી લઈશું.